જૂનાગઢના કેશોદ તાલુકાના યુવકને સુરતના મિત્રને ધંધામાં મદદ કરવાનું ભારે પડ્યું છે. યુવકે તેના મિત્રને ધંધામાં નાણાંની જરૂર પડતા તેણે મદદ કરવા માટે તેના દાગીના મુથુટ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી તેના ઉપર રૂપિયા 60,000ની લોન લઈ પૈસા આપ્યા હતા. જો કે મિત્રએ લોનના હપ્તાની ભરપાઈ નહીં કરી કે દાગીના છોડાવી નહીં આપી છેતરપિંડી કરી હતી. જૂનાગઢના કેશોદ તાલુકાના ગરોળ રોડ પીપલિયા નગરમાં રહેતા કમલેશ પોપટભાઈ કુંભાણી ડેટા એન્ટ્રી ઓનલાઈનનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કમલેશભાઈનું 5 વર્ષ પહેલા તેના મિત્ર સોહેલ જયંતિ વાઘેલા મારફતે વિનોદ બાલા ડાબી સાથે પરિચય થયો હતો. કમલેશભાઈના બેન હર્ષાબેન સાવલિયા લસકાણા અમૃત કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હોવાથી અવારનવાર સુરત આવતા ત્યારે વિનોદભાઈને ઘરે મળવા જતા હતા, જેથી બંને વચ્ચે સારી મિત્રતા હતી. દરમિયાન 2 વર્ષ પહેલા કમલેશભાઈ સુરત આવ્યા ત્યારે વિનોદભાઈને મળવા માટે તેમના ઘરે ગયા હતા. ત્યારે વિનોદભાઈએ તેમના ધંધામાં પૈસાની જરૂર છે, તમે મને આર્થિક મદદ કરો હોવાનું કહી કમલેશે મિત્રતામાં મદદ કરવાનું નક્કી કર્યું હતું. કમલેશ પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેમના 35 ગ્રામના દાગીના વિનોદભાઈને આપ્યા હતા અને તે દાગીના વિનોદભાઈએ સરથાણા જકાતનાકા ખાતે રાયઝોન પ્લાઝામાં આવેલ મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી રૂપિયા 54,000ની લોન લીધી હતી. જે તે સમયે વિનોદે 4 મહિનામાં લોનની ભરપાઈ કરી દાગીના છોડાવી આપવાની વાત કરી હતી. વિનોદે શરૂઆતમાં લોનના હપ્તાની ભરપાઈ કર્યા બાદ હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા, જે અંગે મુથુટ ફાઇનાન્સમાંથી કમલેશભાઈને ફોન કરી લોનના હપ્તાની ભરપાઈ કરી દાગીના છોડાવી જવાનું કહેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને વિનોદને વાત કરતા તેઓ દાગીના છોડાવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ તે જ દાગીના ઉપર ફરીથી મુથુટ ફાઇનાન્સમાંથી વધુ 20,000ની ટોપઅપ લોન ફરીથી રિન્યૂ કરાવી હતી. આમ વિનોદે દાગીના ઉપર 60,000ની લોન લીધી હતી અને તેના હપ્તા ભરપાઈ નહીં કરીને દાગીના છોડાવી નહીં આપી છેતરપિંડી કરી હતી. પોલીસે કમલેશભાઈની ફરિયાદ લઈ વિનોદ ડાભી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.